वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः श्री सहजानंदाय नीलकंठाय च नमो नमः श्री गुरु चरण कमलेभ्यो नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान नी जय श्री हरि कृष्ण महाराज नी जय श्री घनश्याम महाराज नी जय कथावार्ता सांभळनारा बधा ज भक्तोने खूब भावथी जय श्री स्वामीनारायण। विक्रम संवत 2077 नी सालनो आजे पहेलो दिवस एटले के आजे नूतन वर्षनो आरंभ थयो। आजे आपणे सवारथी आखो दिवस एक शब्द अनेक 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 वार बोलिया छे, हेप्पी न्यू ईयर, हेप्पी न्यू ईयर। नवा वर्ष ने हेप्पी, सुखमय, आनंदमय, भक्तिमय बनावा माटे आओ भक्तो आजनी आ कथा याद राखवा जेवी छे। पूर 11मो तरंग 39मो भगवान श्रीहरि जूनागढ़ नगर में प्रवेश करे छे। केवो सरस आ सुभग समन्वय, को इंसिडेंस, महाराज जूनागढ़ में प्रवेश करे छे। आपनो आ शरीर छे ने ए पण नगर छे। आपना शरीर रूपी नगर में जूना थयेला शरीर में भगवान ने आवो आपणे प्रवेश करावीए। श्री हरि के सुने वचन ही जथार्थ ते ही निर्बाध दीवान सो भय मगन अति अंतर मिट गए व्याध अंतर मिट गए व्याध। श्री हरिवर को कहत भये श्री हरिवर को कहत भये कर जुग जोर दीवान पुर में पधारिये नाथ अब दीजिए दर्शन दान दीजिए दर्शन दान। जूनागढ़ ना मुस्लिम नवाब एना आग्रह थी, आदेश थी जूनागढ़ ना नागर रणछोड़दास दीवान हता। ते दीवान भगवान श्रीहरि ने आमंत्रण आपवा माटे सामे चालीने लेवा माटे आव्या हता। नवाब ना दीवान रणछोड़ नागरे श्रीहरिना यथार्थ अने निर्बाध वचनों सांभळ्या, दीवान राजी थया, मनमा बधी पीड़ा हती ए शांत थई। कारण के अनेक प्रकारनी वातो सांभळी हती अने भगवान श्रीहरिने मळ्या, वातो सांभळी एटले मनमा जे संशय हता ने दूर थया। आ दुनियामा
70 વર્ષ પહેલાં, અને ત્યારથી આગળના 150 વર્ષ એટલું લોહી રેડાયું છે દાદા. પહેલું વિશ્વયુદ્ધ અને બીજું વિશ્વયુદ્ધ, ફક્ત આ બે વિશ્વયુદ્ધના સમય દરમિયાન 6 કરોડ કરતાં વધારે માણસો મર્યા છે. કેવી રીતે માણસો મરતા? 70 વર્ષ પહેલાનો આખો ઇતિહાસ, શતાબ્દી આખી લોહીથી ખરડાયેલી છે. રાજાઓ માણસને કેવી રીતે મારતા, કેવી રીતે હેરાન કરતા, કેવી રીતે રંજાડતા. જિસકી લાઠી ઉસકી ભેંસ, માઇટ ઇઝ રાઇટ, આવી જ નીતિ હતી. મારે વાત એટલા માટે કરવી પડે છે, ભગવાન શ્રીહરિ જૂનાગઢમાં જઈ રહ્યા છે, અનેક પ્રકારના વિરોધોની વચ્ચે જઈ રહ્યા છે. નવાબ નિર્દોષ હતા, દિવાનના પેટમાં અનેક પ્રકારના પાપ હતા, જાત જાતની વાતો સાંભળેલી. પણ તમે જીવનમાં નાની વાત યાદ રાખો, એકબીજાની વાત સાંભળવા કરતા, એકબીજાની સામે બેસીને વાત કરતા શીખી જશો ને જીવનના બધા પ્રશ્ન ઉકલી જશે. 70 વર્ષ પહેલા યુનાઇટેડ નેશન્સની સ્થાપના થઈ. સ્થાપના એટલા માટે કરવી પડી, બે વિશ્વયુદ્ધ થયા, દુનિયાના તમામ ડાયા માણસોએ ભેગા થઈને નક્કી કર્યું ત્રીજું વિશ્વયુદ્ધ થશે ને તો આ પૃથ્વી ઉપર કદાચ કોઈ પણ માણસ બચે કે ન બચે આવી પરિસ્થિતિ થાય એમ હતી. યુનોની સ્થાપના થઈ, પહેલું સ્ટેટમેન્ટ લખાયું, યુદ્ધ માણસના મનમાં પહેલા શરૂ થાય પછી મેદાનમાં શરૂ થાય. યુદ્ધને અટકાવવા માટે શું કરવું, કેવી રીતે યુદ્ધ અટકે, ઘરનું હોય, પરિવારનું હોય, સમાજનું હોય કે રાષ્ટ્રનું હોય, યુદ્ધને અટકાવવા માટેનો આખી દુનિયાનો એક જ મેસેજ, સફળ મેસેજ, સિદ્ધ મેસેજ કયો છે કે તમે સાથે બેસીને ચર્ચા કરો. પહેલા 70 દેશો, 80 દેશો, 90 દેશો, પછી તો અત્યારે 180 કરતાં વધારે દેશો યુનોના મેમ્બર છે. અમે ગુરુજી સાથે પણ ગયા છીએ, આખી ટૂર લીધી હતી, 2 વખત ગયા છીએ યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશનમાં. આ એક સંસ્થા જો ન હોય તો ત્રીજું વિશ્વયુદ્ધ આવતીકાલે શરૂ થાય. અને આ એક સંસ્થાનો એક જ નાનો મેસેજ છે, કોઈ પણ પ્રશ્ન આવો, સાથે બેસીએ, એની ચર્ચા કરીએ. આટલી નાની વાત ઉપર આખી દુનિયાના બધા પ્રશ્નો ઉકલ્યા છે, ઉકલી રહ્યા છે. દિવાન પણ સામે આવ્યા, શ્રીહરિ સાથે વાતો કરી, મહારાજની અદ્ભુત પ્રતિભાના દર્શન કર્યા. કેવી સરસ વાત આવી જુઓ, શ્રી હરિ કે સુને વચન હી જથાર્થ તે હી નિર્બાધ, દિવાન સો ભયે મગન અતે અંતર મિટ ગયે વ્યાધ. અંતરની પીડા હતી ટળી ગઈ, મનના સંશયો હતા દૂર થયા. દિવાને બંને હાથ જોડી શ્રીહરિને કહ્યું, મહારાજ આપ હવે નગરમાં પધારો, સહુ પૂર્વાસીઓને દર્શન આપો. દિવાન બંને હાથ જોડી પ્રસન્ન થઈને પ્રાર્થના કરે છે, હે પ્રભુ, કોઈ જાણીને કે અજાણતા અમૃતનું પાન કરે અમર થઈ જાય, તેમ આપના દર્શન પણ એવા છે. કોઈ ભાવથી કરે કે ભાવ વિના દર્શન કરે, પણ દર્શન કરે નિહાળ થઈ જાય. આજના મહારાજના દર્શન એવા અલૌકિક હતા, એવા અલૌકિક. તાળીઓથી વધાવીએ દાદા. હા, આજે ઓસ્ટ્રેલિયામાં આપણે એક હરિભક્ત છે, એણે પોતાના જોબના કોમ્પ્યુટરના ડેસ્ક પર આ મહારાજ મૂક્યા છે. એની સાથે એક ઓસ્ટ્રેલિયન વ્હાઈટ એનો કલીક કામ કરે છે, એને ખબર નહીં હોય, એટલે એણે એકવાર એની સ્ક્રીન પર આ દર્શન જોયા અને એટલો બધો આફરીન બની ગયો, આફરીન બની ગયો. મારે એ શબ્દ વાપરવો યોગ્ય નથી આ સ્થાનેથી, પણ એણે એટલી હદ સુધી કહી નાખ્યું કે તારી ગર્લફ્રેન્ડ બહુ સારી છે. પછી આણે વાત કરી, અમારા ભગવાન છે, અમે દર્શન કરીએ છીએ. ત્યારથી દરરોજ એ વિદેશી વ્યક્તિ પણ આ મહારાજના દર્શન કરે છે, દરરોજ દર્શન કરે છે. એને શું ભાવ છે, એને શું ખબર છે?
तुलसी अपने राम को, तुलसी अपने राम को रीज भजो या खीज, भूमि डारे निकलेंगे उल्टे सीधे बीज। तमे रीजी ने के खीजी ने भावे के कुभावे भगवान नु नाम के भजन के स्मरण एमा दर्शन करी लीधा ने काम थे गयु। जाने के अजाने अमृत पीवे तो अमर बनवानो ज। भगवान ना दर्शन जेने भावे के अभावे कर्या ने बद्धा कृतार्थ थया। प्रभु आप तो कल्पवृक्ष जेवा छो। जूनागढ़वासी जनता ने आजे धन्य भाग्य छे, जूनागढ़ नगर ना पण धन्य भाग्य छे। आवो सुयोग क्यांथी मळे? चिंतामणी गमे तेटला उपाय करे तो पण क्यारे न मळे, पण अमने तो चिंतामणी जेवा आप प्रभु मळ्या छो। आपणने पण आजे महाराजे मुगटमां कोहिनूर डायमंड धारण कर्यो हतो। पेलो कोहिनूर तो दादा कदाच कोई नू कल्याण करे के ना करे, पण महाराज नो कोहिनूर तो आजे है। केतला अद्भुत दर्शन हता। नवा वर्षना दिवसो छे, नवा वर्षना दिवस मां कंईक सारो संकल्प करवानो होय, तमे बधा दर्शन करता ज हशो। जो दर्शन न करता नानू नियम राखो, सवारना आरतीना अचूक दर्शन करवा, सवारना पोरमां महाराजना दर्शन थई जाय, एनाथी मोटू कयुं काम छे? कयुं काम छे? घरे बैठा पथारीमां सूता सूता तमे फोनमां लैपटॉपमां कम्प्यूटरमां दर्शन करी शको, आना करता वधारे भगवानी कई कृपा? अने तोय जो दर्शन नहीं करीए तो शुं थशे आपणुं? जे दर्शन करता है बीजू नानू नियम राखो, तमे दर्शन करो अने बीजाने करावो। तमारा 5-25 मित्रों होय सर्कल मां मोकलो, बधाने ग्रुप मां मोकलो, अत्यारे करवा जेवो आ काम छे। चारे बाजू तमे जोन आग लागी छे, आग लागी छे, विषयनी आग लागी छे, मोह माया ने ममतानी आग लागी छे। एमांथी कोण बचे? जे भगवाननी मूर्ति सुधी पहोंचे ने एज बचे छे, ભગવાનના સત્પુરુષનો સમાગમ કરે છે ને એ જ બચે છે, બાકી કોઈને બચવાનો આરો નથી। અદ્ભુત વાત છે, સાંભળજો એક એક શબ્દ। અરે પ્રભુ, અમને તો ચિંતામણી જેવા આપ મળ્યા છો। 10-20 જેટલા હાથી ભેગા થયા હતા, તે બધામાં હઠીભાઈ દરબારનો હાથી અતિ ઉત્તમ હતો, એના જેવો બીજો કોઈ ન હતો। શ્રીહરિ હઠીભાઈના હાથી ઉપર બેઠા, હઠીભાઈ એટલે ગોંડલના રાજા હઠીભાઈ દરબાર। શ્રીહરિ જે રીતની આજ્ઞા કરતા તે પ્રમાણે સંતો કરતા। ભગવાન શ્રીહરિનું ઘડતર, આજની ભાષામાં કહું તો મેનેજમેન્ટ, એટલું યુનિક અને અદ્ભુત હતું કે જેની કોઈ તુલના ન કરી શકે। આજે 200-200 વર્ષ થયા, એમણે જે આજ્ઞા કરી છે ને એ પ્રમાણે આખો સંપ્રદાય ચાલી રહ્યો છે। બાબા રામદેવજી વડતાલમાં હરિકૃષ્ણ મહારાજ મહોત્સવમાં આવ્યા હતા, એમણે એક અદ્ભુત વાત કરી હતી કે ભગવાન સ્વામિનારાયણની લખેલી આ શિક્ષા પત્રી છે ને, એમણે વાંચી, એમણે જોયું, એમણે જે શબ્દોમાં કીધું હતું ને કે આજે 200 વર્ષ પછી પણ સ્વામિનારાયણ સંપ્રદાયના હજારો લાખો ને કરોડો અનુયાયીમાં 5 વર્ષનો નાનો બાળક પણ શિક્ષાપત્રી પ્રમાણે રહે છે, ડુંગળી લસણ ન ખાવા જેવી નાની વાત પણ અતિ ધ્યાનથી પાળે છે। મારા જય ભગત, અમારા નાના લવ ભગત, તાળીઓથી વધાવવા, મહારાજની કૃપા છે। આટલા નાના દીકરાઓ કરે છે ને અત્યારે, અમારા નાના લવ ભગત તો 16 જ રહે છે, બહુ ચોખ્ખા છે। મોટા થઈને ખબર નહીં ઘરમાં રહેશે કે પછી મંદિરમાં આવી જશે, કોઈ અડે તો એ ગમે નહીં એમને, સાધુ જેવું કામ છે। વાલા ભક્તો, સંતો ભગવાનની આજ્ઞામાં રહેતા। કેવી રીતે આજ્ઞામાં? હાથી ઉપર બેસવાની યોગ્ય હતા રામદાસ સ્વામી વગેરે, તે હાથી પર બેઠા। જે સંતો મ્યાનામાં બેસવા માટે હતા, મહારાજે આજ્ઞા કરી હતી, તે બધા મ્યાનામાં બેઠા। સુખપાલમાં બેસવાની આજ્ઞા કરી, તે બધા સુખપાલમાં બેઠા। રથમાં આજ્ઞા બેસવાની કરી, તે બધા રથમાં બેઠા। બગીમાં બેસવાને લાયક હતા, તે બધા બગીમાં બેઠા। પરંતુ બધા સંતોની રુચિ તો પગે ચાલવાની જ હતી, સહુ સંતોને ચાલવામાં જ સુખ દેખાતું હતું। પણ તેમને
વાહનમાં બેસવામાં ક્યારેય સુખ દેખાતું નહીં. આવા સાધુ હોય દાદા ત્યાં ખેંચતાણ થાય, અને જ્યાં સુખપાલમાં બેહવા માટે દુઃખ ઊભું થતું હોય ત્યાં ભગવાન શ્રીહરિનો અદ્ભુત ઘડતર છે. એમણે ત્યાગમાં સુખનો માર્ગ સિદ્ધ કરી બતાવ્યો. આ કળિયુગની અંદર આવી રીતે ત્યાગના માર્ગે ચાલનારા સાધુના દર્શન થવાને એ પણ આપણા બહુ મોટા ભાગ્ય છે. કેવી વાત છે, સંતોને વાહનમાં બેસવામાં ક્યારે સુખ દેખાતું નહીં. શ્રીહરિની જે રીતની આજ્ઞા થતી તે રીતે સંતો વાહનોને ભોગવી છૂટતા, એટલે કે થોડી વાર મહારાજ આજ્ઞા કરે એટલે બેસતા વાહનમાં, પછી પાછા ઉતરી જતા, અને પછી ક્યારે વાહનમાં બેસવાની ઈચ્છા ન કરતા. પત્ર રહે જ્યું પવન આધારા, 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 સંત બરત સબ તેહી અનુસારા, સંત વરતત સબ તેહી અનુસારા, હે સંત વરતત સબ તેહી અનુસારા, સંત વરતત તેહી અનુસારા, હરી આજ્ઞા મે સંત હિ જેતે, હરી આજ્ઞા મે સંત હિ જેતે, હરી આજ્ઞા મે સંત હિ જેતે, અધિક સુખ માનત સબસે તેતે, અધિક સુખ માનત સબસે તેતે, અધિક સુખ માનત સબસે તેતે, અધિક સુખ માનત સબસે તેતે. એક એક વાત આજે નવા વર્ષે સાંભળવા જેવી છે. હું આ ગ્રંથ વાંચું છું, આપણે આજે વંદન કરીએ સદગુરુ આધારાનંદ સ્વામીને, આવા ગ્રંથો આપણને આપ્યા, આવા ગ્રંથો. આજે વંદન કરીએ આપણા આદિગુરુ મુક્તાનંદ સ્વામીને, જેમના મુખારવિંદમાંથી આ ગ્રંથ પ્રગટ થયો. સંતો કેવા હતા, સાચા ભગવાનના ભક્તનું જીવન કેવું હોય, પાંદડું જેમ પવનને આધારે ફરકે છે તેમ સંતો સતત શ્રીહરિની ઈચ્છાને અનુસારે રહેતા. દાદા, પાંદડું જેમ પવનને આધારે રહે, સત્સંગી જીવનમાં દ્રષ્ટાંત આપ્યું, બળદ જેમ ખેડૂતને આધીન હોય એમ ભગવાનનો ભક્ત ભગવાનને આધીન થઈને રહે. બળદને એનો માલિક પરોણો મારે તો એ માથું મારે ક્યારે, ઘોડા મારે. હે, પાંદડું જેમ પવનને આધારે ફરકે છે તેમ સંતો સતત શ્રીહરિની ઈચ્છા અનુસારે રહેતા, તે બધા સંતો શ્રીહરિની આજ્ઞા જ સૌથી અધિક માનતા. અદ્ભુત વાતો આવે છે. આપણું કેવું, મહારાજની આજ્ઞાને કેવી માનીએ છીએ? સાંભળી લઈએ આ બે ત્રણ પંક્તિઓ. કાલે વિશેષ આપણે આની વ્યાખ્યા કરીશું, ઊંડાણથી ચર્ચા કરીશું. અજ્ઞા બિન અતિશય સુખ જેતા, 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 અતિશય દુઃખ કર માનત તેતા, 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 હરી આજ્ઞા મે અતિ દુઃખ હોવે, 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 હરી
हरि आज्ञा में अति दुख होवे दुख न गिनत सुख करी सो जो वे 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 ये संतो केवा हता जूनागढ़ में भगवान श्रीहरिनी साथे पधारेला भैरामदास स्वामी मुक्तानंद स्वामी गोपाळानंद स्वामी केवा हता तमारे ने मारे केवा थवानुं छे सांभळो पहली बात पांदडू पवन ना आधारे ज फरके एम संतो ने भक्तों नुं जीवन भगवान नी आज्ञा ने आधारे ज फरके बोलवी वात सहेली छे आ वात करवी अघरी होय छे एना करता बीजी वात अघरी श्रीहरिनी आज्ञा सिवायना जेटला अति सुख हता केवा सुख नहीं अति सुख उदयपुरना महाराणी जमकुबा आजे उदयपुरनो महल जोवातो क्यारेक जजो तमे आजे ए महल जोवानी केटली मोटी फी छे तमे एकवार ऑनलाइन जोजो तमे उदयपुरना महाराणाना महाराणी जमकुबा एनु केवू मोटू सुख हतु सांभळो ભગવાનની આજ્ઞા સિવાયના જેટલા અતિ સુખ હોય છે તેને એ સંતો અતિશય દુઃખકર માનતા અને શ્રીહરિની આજ્ઞા પાળતા કદાચ અતિ દુઃખ થાય તો પણ તેમાં દુઃખ નહીં ગણીને તેને સુખના રૂપમાં જોતા બોલો આજે કેવું છે જગતમાં થોડું સુખ દેખાય ને ભગવાનની બધી આજ્ઞા ઊંધી ચતી કરી નાખે માણસ થોડી ધનની લાલચ માફ કરજો રૂપની લાલચ મળી તો પતી ગયું નવયુવાન હોય લગ્ન કરવાના હોય વડીલો મા બાપ બધા ના પાડતા હોય કે દીકરા આ ખાડામાં પડવા જેવું નથી પણ મન મોહી ગયું હોય ને કેવા માણસો દુઃખી થાય છે વચનામૃતમાં મહારાજે કહ્યું પતંગિયાની જેમ પંચ વિષયમાં જેનું મન લોભાતું હોય ને એ ભગવાનનો ભક્ત જ નથી ભક્તના દરેક વ્યવહારમાં વચ્ચે આજ્ઞાનું એક શું કહેવાય સ્ટાન્ડર્ડ હોય એ લગ્ન કરે આજ્ઞાથી કરે પતિ પત્ની રહેતા હોય આજ્ઞાથી રહેતા હોય પિતા પુત્રના સંબંધ હોય આજ્ઞા આધારે હોય ગુરુ શિષ્યના સંબંધ હોય આજ્ઞાને આધારે હોય મંદિરમાં દાન ધર્માદો કરતા હોય ભગવાનની આજ્ઞાને આધારે કરતા હોય આપણે બધી વાતમાં કાં અહંકાર ને કાં આસક્તિ માફ કરજો મંદિરમાં આવીએ છીએ ને તો પણ અહંકારને આસક્તિને લઈને આવીએ છીએ કથા સાંભળીએ છીએ ને તો પણ સૂક્ષ્મ રાગ પડ્યો હોય કે મને કથા સાંભળું પણ જો સંતો ભક્તો બરાબર બિરદાવે તો સાંભળું વચ્ચે આપણે મંતવ્ય ચાલતા ને બધાના નામ લેતા ને મંતવ્ય બોલાતા ત્યારે બધા ભક્તો મંતવ્ય લખતા સરસ મજાના લખતા યાદ રાખીને લખતા આજે કેટલાને પૂછ્યું બધાએ બંધ કરી દીધું દાદા હતા ને તમે હાજર વાલા ભક્તો જે કંઈ કરીએ છીએ આત્માના કલ્યાણ માટે કરીએ છીએ મહારાજને રાજી કરવા કરીએ છીએ હવે તો જાગો મંતવ્ય લખવાનું એટલે નથી કે સ્વામી જાહેરાત કરે એનું બોલે કથામાં લખવાનું એટલા માટે છે આપણા કાળજા સુધી વાત પહોંચે ક્યારેક આપણને કામ લાગી જાય લપસવાના હોઈએ ભૂલવાના હોઈએ પડવાના હોઈએ એ શબ્દ યાદ આવી જાય ને ગુણાતાનંદ સ્વામી કહે ભગવાનની કથા વાર્તા સાંભળી એ શબ્દોની હારું કરવી જેમ કોઈ માણસ આત્મહત્યા કરવા જતો હોય કૂવામાં પડવા જતો હોય 2000 બખતરિયા મળે તે ન કરી શકે એમ આવા શબ્દો સાંભળ્યા હશે ચિંતવ્યા હશે પાકા કર્યા હશે તો કદાચ પંચ વિષયમાં લપસવા જતો હશે ને આ શબ્દો એને બચાવી લેશે ભગવાનની આજ્ઞામાં દુઃખ હોય તો પણ એને સુખ દેખાય અને ભગવાનની આજ્ઞા લોપીને મહાસુખ મળતું હોય તો પણ એને દુઃખ દેખાય હજી ત્રીજી વાત તો સાંભળો આના કરતા જોરદાર છે એક એક સે સમજ અધિકાઈ 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 સમજ મે બરતત
अति सुख लाई, समझ में वरत अति सुख लाई। एक एक से समझ अधिकाये, एक एक से समझ अधिकाये, एक एक से समझ अधिकाये, एक एक से समझ अधिकाये। समझ में बरतत अति सुख लाई, समझ में बरतत अति सुख लाई, समझ में बरतत अति सुख लाई, समझ में बरतत अति सुख लाई। क्या अद्भुत बात है संतोनी समझण एक एक थी अधिक थी। बोलो ये 500 संतो हता, कोई मोटा गणाता कोई नाना गणाता, कोई आगळ बेसता कोई पाछळ बेसता, पण समजण तो बधाने एक एक ने टपी जाय आवी हती दादा। हा आजे आपणे महाराजना चरणोमां मुक्तानंद स्वामीना चरणोमां गुरुजीना चरणोमां वंदन करीए वाला भक्तो, आपणने लोयाधाममां एवा संतो आप्या छे ने एकने जुओ ने बीजाने तमे भूलो, आवा एक एक थी चढ़ियाता साधु आप्या छे। अमारा संतोना मंतव्यो घणीवार गुरुजी ले, આજે સવારે પણ થોડા મંતવ્યો હતા, 10 દિવસે એક દિવસ એનું રિવિઝન હોય દાદા। ઘણીવાર અમારા તિલક ભગત એવી જોરદાર વાત કરે કે જે કોઈ સંતોએ ન વિચારી હોય આવી મોટી વાત આ નાના તિલક ભગત કરે છે સભામાં, વિચારો તમે। સમજણ તો એવી છે ને એન્ડલેસ છે, કેવી અદ્ભુત મહારાજ વાત કરે છે। એક એક સંતની સમજણ કેવી હતી, એકબીજા કરતાં અધિક હતી। આપણા મોક્ષ સ્વામી નાના છે પણ એની સમજણ છે ને દાદા એટલી પીઢ છે, એટલી ગંભીર છે। એને કોઈ પ્રશ્ન પૂછે તમે સાધુ શા માટે થયા છો, તો એ જે જવાબ આપે છે ને તમે વિચારો ને દાદા, આપણને એમ થાય કે આવી મોટી ઊંચી સમજણ લઈને એ જન્મ્યા ત્યારથી સમજણ પડેલી, સાધુ થયા નથી, આ તો મુક્તો છે બધા। હીરો ખાણમાં હતો, ધૂળ ઉપર ચોટી હતી, પૂજ્યપાદ ગુરુજીએ એ ધૂળ ઉખેડી એને સરસ મજાનો ઘાટ આપ્યો, અને આજે મહારાજના મુગટમાં જેમ કોહિનૂર શોભતો હતો ને એમાં બધા સંતો શોભી રહ્યા છે મહારાજના મુગટમાં। હે એક એક થી અધિક સમજણ, તમારે પણ તમારા પરિવારમાં સુખ શાંતિ જોઈને તો સમજણ લાવો। સમજણ સારા આઈફોન લાવશો, સારા લેપટોપ ને ટેબલેટ લાવશો, એમાં સુખ નહીં થાય, એમાં તો ઝઘડાઓ થશે। પેલી વાત છે ને, ઘરમાં 4 જણા બેઠેલા, દીકરો દીકરી મમ્મી ને પપ્પા, દીકરા પાસે મોંઘામાં મોંઘો આઈફોન, દીકરી પાસે મોંઘામાં મોંઘો આઈપોડ, મમ્મી પાસે મોંઘામાં મોંઘો આઈપેડ, પપ્પા હાવ બાઘા મારીને બગાસા ખાઈ બેઠા બેઠા। એમાં કોઈક મહેમાન આવીને પૂછ્યું કે ભાઈ તમારી પાસે કશું નથી, કે આઈ એમ પેઈડ, કશું બચ્યું હોય તો લાવો ને દાદા। હે આવી દશા બિચારા સંસારમાં જે કેટલા લોકોની થઈ જાય છે, માફ કરજો, માફ કરજો। આજે દિવાળીના દિવસે બહુ સારા સંન્યાસી, ભારત દેશના મહાન પવિત્ર ક્રાંતિકારી સંત પરમાત્માનંદજી, એમની સાથે ફોનમાં ટેક્સ્ટિંગમાં મારે વાત થઈ। નવા વર્ષનો દિવસ હોય, આપણે સંતો ભક્તોને પણ યાદ કરીએ। આખા ભારતના સંત સમાજના સેક્રેટરી છે, આર્સ વિદ્યાભવનના આદરણીય સ્વામી દયાનંદ સરસ્વતીજીના શિષ્ય છે। દયાનંદ સરસ્વતીજી મહારાજ બહુ ભવ્ય દિવ્ય પ્રતિભાશાળી સંત થયા, હમણાં જ દિવંગત થયા। એમની પ્રતિભા, એમનું દિવ્ય કાર્ય અદ્ભુત હતું। પરમાત્માનંદજીએ બહુ નાનકડો મને મેસેજ કર્યો, બહુ અદ્ભુત વાત હતી કે સુબ્રતજી, દિવાળીના દિવસોમાં બધા લક્ષ્મી પૂજાનો આગ્રહ રાખતા હોય, લક્ષ્મી એટલે લોકો પૈસા માને છે, એવું નથી, લક્ષ્મીનો અર્થ થાય સુખ। મુસીબત આ છે, લોકોએ સુખ પૈસામાં માન્યું છે એટલે પૈસા માગે છે, પણ ખરેખર પૈસામાં સુખ નથી, સાચું સુખ જ્ઞાનમાં છે, સમજણમાં છે। એટલે આપણે સંતોએ આજના દિવસે એવો જ બધાને આશીર્વાદ આપવો જોઈએ કે તમને બધાને જ્ઞાનરૂપી લક્ષ્મી પ્રાપ્ત થાય। પરમાત્માનંદજીએ કેટલી સરસ વાત લખી, આપણે સંતોએ એવી જ પ્રાર્થના કરવી જોઈએ કે તમને બધાને ધનલક્ષ્મી નહીં, કઈ લક્ષ્મી, જ્ઞાનરૂપી લક્ષ્મી, સમજણરૂપી લક્ષ્મી પ્રાપ્ત થાય। આજે નૂતન વર્ષે દિવાળીના દિવસે આવો આપણે દ્રઢ સંકલ્પ કરીએ, આપણા જીવનમાં સમજણ પાકી કરવી છે। સમજણ કોને કહેવાય, વચનામૃત 2 વાંચજો, વડતાલનું 20મું
જનક રાજાની સમજણ મહારાજે પોતે બિરદાવી. શ્રીજી મહારાજ જેને મોહર છાપ મારી એનાથી વિશેષ હું શું વાત કરું. અને બીજી સમજણ તમારે બધાએ, ગ્રહસ્થોએ, સાધુએ, ત્યાગીએ શીખવા જેવી હોય તો કઈ છે? વડતાલનું 20મું જનકની સમજણનું અને બીજું અંત્યનું 11મું સીતાજીની સમજણનું એકવાર વાંચજો. આવી સમજણ આવી જાય ને. એક એક સે સમજ અધિકાઈ, સમજ મે બરતત અતિ સુખ લાઈ લો. સમજ મે બરતત, બધા સંતો શું માનતા? તેઓ સમજણમાં અતિ સુખ માનીને વર્તતા. સમજણથી જ અખંડ સુખી રહેતા. સાધનોથી નહીં, સુવિધાઓથી નહીં, પદાર્થોથી નહીં, પૈસાથી નહીં, પ્રતિષ્ઠાથી નહીં, પ્રશંસાથી નહીં, સંતોનું સુખ કેમાં હતું? થોડું જોરથી બોલો ચિરાયુ ભગત. સંતોનું સુખ કેમાં હતું? સમજણમાં. તમારા ઘરમાં પણ તમે આવો પ્રયત્ન કરો, સુખ રાખો, પણ કેમાં? સારો ફોન આવે ને બધા આનંદમાં આવી જાય ને ઘરમાં શીરો બને, પણ ફોન નવો કેટલા દિવસ રહેવાનો? આઈફોન 10 હોય ત્યાં સુધી થોડા દિવસ સુખ લાગે ને, એમાં 11 નીકળે એટલે ટેન્શન પાછું વધી જાય. અમારા ભીખુ દાદા જેવું સારું S4 વાપરતા હતા અત્યાર સુધી હાવ ફોન પછી આઉટ ઓફ ડેટ થઈ ગયો, ચાલતો જ નહોતો, તે માણ દાદાએ આજે સ્વીકાર્યો નવો ફોન. બાકી ના જ પડતા, નવો નથી લેવો હવે. દાદા કેવા શરીર જૂનું, ફોન નવો સારો લાગતો હશે. એમના કપાળમાં ડાઘ પડ્યો છે. મેં કીધું દાદા ટ્યુબ આપું, તમે આ લગાવો, આ ડાઘ નીકળી જશે. દાદા કેવા ખોળ્યું, જૂનું થયું, ગમે એટલી ટ્યુબ લગાવવામાં ફેર શું પડવાનો? કઈ 80ના કઈ 70 વર્ષ થોડા થવાના? વાત તો સાચી છે. આને સમજણ કહેવાય, આને જ્ઞાન કહેવાય. જગતના દુઃખને એણે ઓળખી લીધું અને ભગવાનમાં જ સુખ છે. બાકી આ જગતમાં, દેહમાં અને દુનિયામાં, હરિચરિત્રામૃત સાગરના શબ્દો યાદ રાખો, દેહ અને દુનિયા દુઃખનું ધામ છે. એમાં સુખ શોધે છે તે ભૂલેલો છે. ભારતના મહાન સંતો કહે છે, શરીર અને સંસાર બંનેના સ્વભાવ સરખા છે. શરીર અને સંસાર બંનેના સ્વભાવ સરખા છે. એમાં સંઘર્ષ સિવાય બીજું કશું જ નથી દાદા. આવો આજના નવા વર્ષે આપણે આપણા જીવનમાં સમજણ કંઈક લાવીએ. હમણાં સત્સંગદીપની કથા આપણે સાંભળી હતી. સત્સંગી કોને કહેવાય? જેમાં સત્સંગ હોય તેને. સત્સંગ કોને કહેવાય? સત એવા પરમાત્મા, સત એવા સાધુ, સત એવા શાસ્ત્ર અને સત એવો ધર્મ, આ ચાર સાથે મન, કર્મ, વચને કરીને જોડાઈને એને સત્સંગ કહેવાય. આવી રીતે આપણે કરીશું ને તો કંઈક કામ લાગશે. બાકી તો આ દુનિયાનું બધું, આ દુનિયામાં રહેવાનું, બધા જતા રહે ને આપણે પણ જતા રહેશું. સંતોની સમજણ એક એકથી અધિક હતી. આપણા લોયાધામમાં આ સંતો, આ બધા ભક્તો. એકવાર મને યાદ છે ચિરાયુ ભગતને પૂછ્યું, લોયાધામ વિશે કંઈક બોલો. બહુ ઓછું બોલે ભગત, સેવા બહુ કરે. એનું જીવન જ બહુ મોટો ઉપદેશ છે. એની માનસી પૂજા તમે બધા જાણો છો. 7-8 વર્ષ પહેલાની આ વાત મને યાદ છે હજી. એમણે ત્યારે લોયાધામ માટે એક જ શબ્દ કીધો હતો કે આ લોયાધામ છે ને કસર કાઢવાનું ધામ છે. યાદ છે ચિરાઈ ભાઈ? યાદ છે એમને? હા, કસર કાઢવાનું ધામ છે. હોસ્પિટલમાં છે ને પેલું સર્જરી સેન્ટર, એને શું કે ઓપીડી, ઓપરેશન થિયેટર. એમાં કેવું છે? ઓપરેશન થિયેટર છે. કોઈ મોટો રોગ હોય ને, જન્મ મરણનો રોગ હોય ને, અહીંયા આવે, કથા વાર્તા સાંભળે, આ મહારાજના દર્શન કરે, સંતો કહેમ કરે ને, તો હજારો લાખો કરોડો જન્મની કસર નીકળી જાય. આવું આ સ્થાન છે. બસવાલા ભક્તો, આપણે બધા નવા વર્ષે હવે પ્રયત્ન કરીએ. એકાદ દુર્ગુણને દૂર કરવો છે, એકાદ સારા સદગુણને કેળવવો છે. ઘણા બધા ભક્તોએ આજે મેં પૂછ્યું, ઘણાને, ઘણા બધા ભક્તોએ બહુ સારી મને વાતો કરી, આનંદ થયો. તમે બધા ભક્તો પણ સંકલ્પ કરજો, એકાદ સારો સદગુણ સિદ્ધ કરીએ. અને વાલા ભક્તો, મેં હમણાં તમને કહ્યું, આગળ બે સારા સંત અને બે સારા ભક્તમાં જીવને જોડીએ. આપણા સંતોએ વાતો કરી છે, મહારાજના સમયથી આ રિવાજ છે, અનાદિકાળથી આ પરંપરા ચાલે છે.
તમે સંતોને ફોન કર્યો આશીર્વાદ માટે, પણ તમારી આસપાસ રહેતા, તમને જેમાં પૂજ્ય ભાવ છે, તમને જેમાં દિવ્ય ભાવ છે, એવા બેથી ચાર ભક્તોને પુરુષો પુરુષોમાં બહેનો બહેનોમાં અચૂક આશીર્વાદ લેવા માટે, અભિનંદન કરવા માટે ફોન કરજો. હવે આપણે સંતોમાં જેમ દિવ્ય ભાવ છે એમ ભક્તોમાં પણ કેળવીએ, નવા વર્ષે આ બધું કરીએ. અને 11 ચોપાઈ સુધીની કથા અહીંયા પૂરી થાય છે, આગળની કથા આવતીકાલે. બોલો ઘનશ્યામ મહારાજની જય.